લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવારનો જોરશોરથી પ્રચાર. સાંસદ રંજન ભટ્ટ ડોક્ટર હેમાંગ જોશી સાથે પ્રચારમાં જોડાયા. ડોક્ટર હેમાંગ જોશી ઉમેદવાર જાહેર થયા બાદ પહેલીવાર સાંસદ પ્રચારમાં જોડાયા છે. ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ. સાંસદ પ્રચારમાં જોડાતા ભાવુક થયા ભાજપના ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અહીંયા પ્રચાર દરમિયાન અહીંયા આતશબાજી કરવામાં આવી રહી છે. ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને ફટાકડા ફોડીને આતશબાજી કરીને હેમાંગ જોશીની જે આજે ફેરની છે તેને અહીંયા લોકો વધાવી રહ્યા છે. મહત્વની બાબત છે કે પહેલી વખત જ્યારથી હેમાંગ જોશી ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી જે રંજનબેન ભટ્ટ અને તેઓ ઉમેદવારના પ્રચારમાં લાગ્યા છે. મહત્વની બાબત છે કે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી, ત્યારબાદથી તેઓ જાહેરમાં દેખાતા ન હતા, પરંતુ આજે તેઓ જે છે તે જાહેરમાં દેખાયા છે અને જે ઉમેદવાર છે તેના સમર્થનમાં પ્રચાર અર્થે આવ્યા છે. કારણ કે તેમના વોર્ડમાંથી આ જે રેલી છે તે નીકળી છે અને રેલીના સમર્થનમાં જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા બાઇક રેલીમાં જોડાયા છે. લોકો તેમને હાર પહેરાવીને સ્વાગત કરી રહ્યા છે, તેમને આવકારી રહ્યા છે. આપણે હેમાંગભાઈ સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું. હેમાંગભાઈ શું કહેશો, કેવો ચાલે છે પ્રચાર પ્રસાર? આજરોજ સયાજીગંજ વિધાનસભા અંતર્ગત વોર્ડ નંબર 2 ખાતે ખૂબ જ જંગી લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા વડોદરાના લોકપ્રિય માતૃતુલ્ય સાંસદ આદરણીય શ્રીમતી રંજનબેન ભટ્ટ પણ આ લોકસંપર્કને પ્રસ્થાન કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા. આપણા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય આદરણીય કેવરભાઈ રોકડિયા, સંગઠનના મહામંત્રી સત્યનભાઈ કુલાપકર, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વોર્ડ નંબર 2ના તમામ કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી અને જંગી માત્રામાં કાર્યકર્તાઓ આજે જોડાયા છે. આપ જોઈ શકો છો જે પ્રકારનું સ્વાગત સત્કાર થઈ રહ્યો છે. નિશ્ચિતપણે ખૂબ સારી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમે લોકો વડોદરાની લોકસભાની સીટ જીતવા જઈ રહ્યા છે. રંજનબેન ભટ્ટના આજે આશીર્વાદ તમને મળ્યા છે, પોતે પ્રચારમાં આવ્યા, શું કહેશો, ઉત્સાહ કેટલો વધ્યો? ઉત્સાહ એટલે હું ખૂબ જ ભાવુક ક્ષણ હતી મારા માટે. રંજનબેનને પોતાને ધાર્મિક પ્રસંગ હોવા છતાં નવરાત્રી માટે એમને બહાર વડોદરાની બહાર જવાનું, છતાં એમણે કહ્યું કે ના હેમાંગ, પહેલાં હું લોકફેરણીમાં આવીશ, લોકસંપર્કમાં આવીશ ને પછી હું મારા પ્રસંગ માટે પ્રસ્થાન કરીશ. તો મારા માટે ખૂબ આ એક યાદગાર ક્ષણ રહેશે અને ખૂબ મને પણ ગમ્યું અને કાર્યકર્તાઓનો પણ ખૂબ જ ઉત્સાહ વધ્યો. હેમાંગ જોશી કહી રહ્યા છે કે રંજનબેન ભટ્ટ આજે તેમને પ્રચારમાં જોયા ત્યારે તેવા માટે ભાવુક ક્ષણ હતા અને અત્યારે જે લોકો છે તે તેમનું સ્વાગત કરી રહ્યા છે, તેમને હાર પહેરાવી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, આતશબાજી કરી રહ્યા છે, કાગળિયા ઉડાડવામાં આવી રહ્યા છે અને એક ચૂંટણીનો જે માહોલ અત્યાર સુધી જામતો ન હતો તે માહોલ હવે વડોદરા શહેરમાં જામ્યો છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. વાત કરીએ